સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહથી દરિયાઈ પવનો ફૂંકાવાની શરૂઆત થવાના કારણે ગરમીના પ્રકોપમાં ઘટાડો થયો છે ગરમી તો ઓછી થઈ છે પરંતુ હવામાનમાં ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે શહેરીજનોને અસહ્ય ઉકળાટ અને બફારાનો સામનો કરવાનો વખત આવ્યો છે સુરત શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર થયા બાદ હવામાનમાં પરિવર્તન આવ્યું છે અને તાપમાનમાં ઘટાડો થયો છે તાપમાનમાં ઘટાડો થવાનું કારણ શહેરમાં દરિયાઈ પવનો ફૂંકાવાનું હોવાનું હવામાન વિભાગનું કહેવું છે સુરત શહેરમાં ગુરુવારના રોજ મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી જેટલું નોંધાયું હતું જેના કારણે શહેરીજનોએ આકરા તાપમાનથી મુક્તિ મેળવી હતી જ્યારે હવામાનમાં ભેજનું પ્રમાણ તોતેર ટકા જેટલું રહ્યું હતું હવામાનમાં ભેજનું પ્રમાણ ઘટવાના કારણે શહેરીજનોએ અસહ્ય ઉકળાટ અને બફારો અનુભવ્યો બફારાના કારણે શહેરીજનો પરસેવે રેપેપ થતા રહ્યા હતા સુરત શહેરનું ગુરુવારનું લઘુત્તમ તાપમાન સત્તાવીસ ચાર ડિગ્રી રહ્યું સુરત શહેરમાં દક્ષિણ પશ્ચિમી દિશામાંથી પ્રતિ કલાકે સાત કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી તારીખ બાવીસમી મે બાદ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરી વખત હીટવેવની શરૂઆત થશે તેમજ ગરમીના પ્રકોપમાં વધારો થવા સાથે મહત્તમ તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે